સુરભીબેન, અત્યારના સમયમાં કેવું છે કે બધા સ્ટ્રીટ ફૂડ બહુ જ મિસ કરી રહ્યા છે. નહીંતર પહેલા તો કેવું થતું કે આપણે આ ગલીમાંથી નીકળીએ ને તો કે અહીંયા તો આ બહુ ફેમસ છે, પછી કે આ કોલેજની બહાર આ બહુ મસ્ત મળે છે, આ સ્કૂલની બહાર આ બહુ મસ્ત હોય છે, ચાલને ઉભા રહીને ખાઈ લઈએ. પહેલા આપણે એવું જ કરતા, પણ અત્યારના સમયમાં તો આપણે બહારનું ખાવાનું જ બહુ અવોઈડ કરીએ છીએ. સાચી વાત છે. સ્ટ્રીટ ફૂડનું નામ આવે ને એટલે મોઢામાં પાણી આવી જાય, અને તે કહ્યું એ પ્રમાણે ભૂખ હોય કે ન હોય ત્યાંથી પસાર થાય ને, એટલે એ વસ્તુ તો ખવાય જ ખવાય. તો તમને સ્ટ્રીટ ફૂડમાં સૌથી વધારે શું ભાવે? મને તીખું ચટપટું એવું કંઈક પણ હોય ને તો બહુ જ ભાવે છે, એટલે મૂઠું સરસ થઈ જાય અને મૂડ પણ સરસ થઈ જાય. અને એમાં ફ્રેન્કી જે હોય છે ને એ બહુ જ ટેસ્ટી હોય છે. બારે જે મળતી ફ્રેન્કી છે, એટલે ઘરે છે ને ઘણી વાર આપણે ટ્રાય કરીએ ને તો એવી ફ્રેન્કી તો નથી જ બનતી હોતી. અને ખરેખર મેં એના ઉપર રિસર્ચ કર્યું, મેં કીધું બારે જે આપણે ફ્રેન્કી ખાઈએ છીએ એવી ઘરે કેમ નથી બનતી હોતી. તો સૌથી પહેલાં મને એ જાણવા મળ્યું કે જે આપણે સ્પ્રેડ બારે જે આપણે ખાઈએ છીએ એમાં જે સ્પ્રેડ એ લોકો વાપરતા હોય છે એ સ્પ્રેડ આપણે ઘરે એવો નથી બનાવી શકતા હોતા. અને એના કારણે એક તો ટેસ્ટ ફરક આવે છે, અને બીજું કેવું છે કે જ્યારે બહારની આપણે ફ્રેન્કી ખાઈ ને તો એકદમ મોઇસ્ટ હોય, એટલે એ સ્પ્રેડના કારણે હોય છે. અને આપણે ઘરે જ્યારે પણ ફ્રેન્કી બનાવીએ ને ત્યારે એકદમ આપણે ડ્રાય લાગે. આપણે ગ્રીન ચટણી, મીઠી ચટણી, ગ્રીન ચટણી અને ટમેટો સોસ લગાવતા હોય, ઘણા લોકો મીઠી ચટણી લગાવતા હોય, ઘણા લોકો મેયોનીઝ લગાવતા હોય, પણ છતાં પણ એવો ટેસ્ટ અને એ મોઇસ્ચર એટલે કે જે ભીનાસ આવવી જોઈએ ને એ નથી આવતી આવતી. અને બીજો એના કારણે જ એનો આખો સ્વાદ અલગ થઈ જતો હોય છે. તો આજે એ જે સિક્રેટ છે કે એ જે સ્પ્રેડ છે આ રસોડે બનશે. મારા ઘરે તો એવી ફ્રેન્કી હવે હું બનાવું જ છું. આ જોયા પછી તમે પણ તમારા ઘરે એવી જ ફ્રેન્કી બનાવજો જે તમે સ્ટ્રીટ પર ખાવ છો. યસ, ચોક્કસ. તો પછી હવે આ રસોડે સરસ મજાની એક ફ્રેન્કી બનવાની છે, પણ એમાં ફ્લેવર કઈ હશે જાણીએ ને? તો એના માટે શરૂ કરી દઈએ રસોઈ શો પાવર્ડ બાય મસ્ત મસાલા. તો ચલો હવે ફ્રેન્કી બનાવવાની શરૂઆત કરીએ એ પહેલા મને એમ કહો કે કઈ ફ્લેવરની ફ્રેન્કી બનવાની છે. મકાઈનો આપણે ઉપયોગ કરવાના છીએ, એટલે કે ચીઝ મકાઈ રોલ બનાવવાના છીએ. પાચેની રેસીપી ચલો શેર કરી દો. ચોક્કસ. સૌથી પહેલાં તો જે આપણે મકાઈના રોલ બનાવવાના છે એના માટેનું મિશ્રણ તૈયાર કરીશું. હા, એક ચમચી બટર લઈશું. મકાઈની સાથે બટર બહુ જ સરસ લાગે. હા, એટલી મકાઈ આવી રીતે બટરમાં થોડી ટોસ કરીને આપણે મીઠું ને મરી નાખીને અને થોડું લીંબુ, બહુ જ સરસ, બહુ જ ફાઇન લાગે. બટર ઓગળે એટલે આપણે 2 ટેબલ સ્પૂન મેંદો ઉમેરીશું. એટલે પહેલાં વ્હાઈટ સોસ જેવું બનાવીશું આપણે, એટલે આમાં જ મિશ્રણ તૈયાર થશે. વ્હાઈટ સોસ જેવું નહીં બને, પણ એનો સ્વાદ એ ટાઈપનો આવશે. સોસ નથી બનાવ્યો. અને એવી રીતે થોડું ડ્રાય જ શેકવાનું. હા, ડ્રાય જ શેકવાનું છે, કારણ કે અત્યારે જે આપણે રોલ બનાવી રહ્યા છીએ એમાં જો તમે બટરનું પ્રમાણ વધારે લેશો ને તો જ્યારે તમે એને શેકશો ને ત્યારે એકદમ ઓઇલી થઈ જશે, એટલે બટર બહુ જ ઓછા પ્રમાણમાં જ લેવાનું છે. મેંદો શેકાઈ ગયો છે, આ જ રીતે કલર એકદમ બદલે નહીં એ રીતે શેકવાનું છે. હવે એમાં આપણે દૂધ ઉમેરીશું. 1/2 કપ દૂધ લેવાનું છે. બે ચમચી જેટલું દૂધ હજી પણ આપણે લઈશું. જો હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. બસ આ જ રીતનું મિશ્રણ તૈયાર કરવાનું છે, ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવાનું છે. હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં લઈ લઈશું. અત્યારે આપણે આ મિશ્રણમાં કોઈ પણ મસાલા નથી ઉમેર્યા, આપણે હવે જ બધા મસાલા ઉમેરી લઈશું. સૌથી પહેલાં આમાં 2 ટેબલ સ્પૂન આપણે મકાઈ ઉમેરીશું. 1 મોટી ચમચી કેપ્સિકમ લઈશું. 1 ચમચી ચીલી ફ્લેક્સ લઈશું. 1 ચમચી ઓરેગાનો લઈશું. 5 ચમચી મરી પાવડર લેવાનો છે. 1 ચમચી મીઠું ઉમેરીશું. અત્યારે આપણે લગભગ 2-3 ચમચી ડ્રાય બ્રેડ ક્રમ્સ લઈએ છીએ. હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું. આ જે મિશ્રણ તૈયાર થઈ રહ્યું છે એને ફ્રેન્કી સિવાય બીજા કશામાં ઉપયોગમાં લઈ શકીએ?
આ જે મિશ્રણ તૈયાર થયું ને એમાંથી તમે નાના બોલ્સ બનાવી અને ચીઝ કોર્ન બોલ્સ ખબર છે સ્ટાર્ટર આવે છે એ સ્ટાર્ટર પણ બનાવી શકો અને બહુ જ સરસ લાગે છે. આ જ મિશ્રણ લઈ અને હાથેથી થેપી લેવાનું છે અને વચ્ચે ચીઝ ક્યુબ મૂકી દેવાનું છે અને પછી એને ફ્રાય કરી લેવાનું છે બ્રેડ ક્રમ્સમાં રગદોળી અને પછી તમે એને ફ્રાય કરી દેવો તો બહુ જ સરસ લાગે છે. મિશ્રણ આવું ઘટ્ટ તૈયાર કરી લેવાનું છે. જો હવે એના બે ભાગ કરી લઈશું. હવે આ રીતે વચ્ચે ખાડો કરી લેવાનો છે અને ચીઝ મૂકી દઈશું. બરાબર બંધ કરી લઈશું. અને જો આપણે ચીઝ વગર બનાવીએ તો પણ એટલા જ ટેસ્ટી લાગે. હા, એકદમ ટેસ્ટી લાગશે. આ જ વસ્તુ તમે સ્ટાર્ટરમાં સર્વ કરો ને તો બહુ જ સરસ લાગે છે. શેલો ફ્રાય કરીને બ્રેડ ક્રમ્સમાં રગદોળી લઈશું. અને જો આપણે ડીપ ફ્રાય કરવું હોય તો સ્લરી બનાવીને પછી કોટ કરવાનું ને? હા, પહેલાં મેંદાની સ્લરી બનાવવાની, એકદમ પતલી સ્લરી બનાવી લેવાની, એની અંદર આને ડીપ કરી અને પછી બ્રેડ ક્રમ્સમાં રગદોળી લેવાની. અને તમે એવું બે વખત પણ કરી શકો છો, એના કારણે જે રોલ્સ છે એ બહુ જ ક્રિસ્પી બનશે. રોલ સરસ વળાઈ ગયો છે, હવે આપણે એને શેકી લઈશું. હવે રોલ મૂકી લઈશું. આપણે ફ્રેન્કી માટે રોલ બનાવી રહ્યા છીએ એટલે આ રીતે લાંબો રોલ બનાવ્યો છે. હવે આ રોલ બદામી રંગનો થાય ત્યાં સુધી એને શેકી લેવાનો છે. આપણે ઘણી વખત છે ને જે બટાકાની ફ્રેન્કી બનાવતા હોય તો એમાં પણ ઘણી વખત કેવું શેલો ફ્રાય આપણે કરીએ છીએ. હવે એને શેલો ફ્રાય કરીને પણ ખવાય અને એમને પણ ખવાતું હોય છે. તો આ જ સેમ વસ્તુ આપણે શેલો ફ્રાય કર્યા વગર એને ખાવું હોય તો લઈ શકીએ? ના, અને શેલો ફ્રાય કરીને પછી જ લેવાનું છે. કારણ કે આપણે મેંદાનું જે મિશ્રણ બનાવ્યું છે ને એ જો તમે એમને એમ ખાશો ને તો મજા નહીં આવે, કચાશ લાગશે. ભલે કૂક થયેલું છે પણ સ્વાદમાં સરસ નહીં લાગે. રોલ શેકાઈ ગયો છે. ફ્રેન્કી માટેનો રોલ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સ્પ્રેડ બનાવી લઈશું. હા, સ્પ્રેડ બનાવવા માટે 2 ચમચી મેયોનીઝ લઈશું, 1 ચમચી ઘટ્ટ દહીં લઈશું, મોટી 1 ચમચી લેવાનું છે. આપણે મેયોનીઝ અને દહીં બે સાથે લેવાનું કઈ કારણ ખરું કે બે અલગ અલગ લઈએ તો પણ સેમ ટેસ્ટ મળી રહે? બે સાથે લેવાનું કારણ એ છે કે મેયોનીઝ ઘણી વાર લઈએ છે ને તો મેયોનીઝનો એક અલગ સ્વાદ હોય છે અને જ્યારે એની સાથે દહીં ભળે છે ને ત્યારે એનો સ્વાદ વધારે સરસ લાગે છે. એટલે આપણે એવું કહીએ ને કે સાર ક્રીમ આપણે બનાવી રહ્યા છીએ એટલે દહીંની જે માઇલ્ડ ખટાશ આવે છે ને એના લીધે જે સ્પ્રેડ છે એનો સ્વાદ બહુ સરસ લાગે છે. અને ફક્ત જ્યારે આપણે મેયોનીઝ લેતા હોય ને, આપણે ઘરે જ્યારે પણ ફ્રેન્કી બનાવીએ ત્યારે મોટાભાગે ફક્ત મેયોનીઝ જ લગાવતા હોય છે, એના લીધે એક ફિક્કો સ્વાદ આવે છે. મેયોનીઝ તમે કોઈ ફ્લેવરવાળું લેવો તો બરાબર છે, નહીતર એનો જે સ્વાદ છે ને એ ફિક્કો હોય છે. એટલે જે આપણી ફ્રેન્કી છે ને એ પણ ફિક્કી બનાવી. હા, 2 ચમચી કેચઅપ લઈશું, 1 ચમચી ચીલી ફ્લેક્સ લઈશું, 1 ચમચી ઓરેગાનો લઈશું, 1 ચપટી મરી પાવડર અને 1 ચપટી મીઠું લઈશું, કારણ કે ટમેટો સોસ જે આપણે ઉમેર્યો છે એમાં પણ મીઠું હોય છે એટલા માટે. હવે મિક્સ કરી લઈશું. આ જે બધી ફ્લેવર તમે અત્યારે એડ કરીને એ જ ખૂટતી હોય છે આપણે જ્યારે ઘરે આવી રીતે કોઈ સ્પ્રેડ બનાવીએ. પાંચ ચમચી લાલ મરચું પાવડર લઈશું,
હવે ફ્રેન્કી માટેની રોટલી બનાવી લેવાની છે. એના માટેની મેં કણક તૈયાર કરી છે. અત્યારે મેં ઘઉંનો લોટ જ લીધેલો છે. ઘઉંના લોટમાં તેલનું મોણ ઉમેર્યું છે, ચપટી મીઠું ઉમેર્યું છે અને પાણીથી કણક તૈયાર કરી લીધી છે અને આ રીતે સોફ્ટ કણક તૈયાર કરી છે. જે રીતે આપણે રોટલીની કણક તૈયાર કરતા હોઈએ એ જ રીતે કરવાની છે. વણી લઈશું, પાતળી રોટલી વણવાની છે. ઘણા લોકો ફ્રેન્કી બનાવે ને તો આવી રીતે એની જે રોટલી હોય ને સામાન્ય આના કરતાં જાડી રાખતા હોય છે, પણ તમે એકદમ પાતળી કરી છે. પાતળી રોટલી હોય ને તો સરસ બને છે ફ્રેન્કી. અને ઘણા લોકો તો મેંદાનું ખીરું બનાવી અને પુડલો બનાવતા હોય છે ને, એકદમ પતલો પુડલો બનાવતા હોય છે, તો એ ફ્રેન્કી પણ બહુ જ સરસ લાગે છે. હવે રોટલીને શેકી લઈશું. હવે જ્યારે રોટલી બનાવતા હોય ફ્રેન્કીની ત્યારે એ એકદમ પાતળી તો બનાવવાની, એની સાથે શેકવાની પણ એને કાચી પાકી, એકદમ વધારે એને કડક નથી કરી લેવાની, નહીં તો જ્યારે આપણે ફોલ્ડ કરશું ત્યારે તૂટી જશે અને પછી ખાતા ટાઈમે એકદમ ચવડ થઈ જતી હોય છે. રોટલી શેકાઈ ગઈ છે. હવે ફ્રેન્કીને એસેમ્બલ કરી લઈએ. જો આ રીતે રોટલી બનાવી હશે ને તો રોટલી એકદમ સરસ સોફ્ટ રહેશે. હવે સૌથી પહેલા સ્પ્રેડ લગાવી લઈશું. અને સ્પ્રેડ હંમેશા થોડુંક ઘટ્ટ રાખવાનું છે, જેના કારણે રોટલી છે એ સોગી ન થઈ જાય. મેયોનીઝ અને દહીંનું જે આપણે મિશ્રણ લીધું છે એ દહીં પણ ઘટ્ટ દહીં લીધું છે, એના કારણે રોટલી સોગી નહીં થઈ જાય. હવે તૈયાર કરેલો મકાઈનો રોલ મૂકી દઈશું. ઉપરથી સલાડ લઈશું, જેમાં મેં કોબી, કેપ્સિકમ અને ટમેટા લીધા છે અને એની સાથે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલો, આ ત્રણે વસ્તુ એડ કરેલી છે, તો એ થોડો સલાડ લઈશું. જો આમાં આવી રીતે કોઈ મસાલા એડ ના કરીને તો પછી એ જ થાય, સલાડ ફિક્કુ લાગે એકદમ. અને થોડી વાર માટે રેવા દેવાનું છે, જેથી કરીને મસાલો છે એકદમ સરસ રીતે સલાડમાં મિક્સ થઈ જાય અને એનું થોડું પાણી પણ છૂટે, એટલે જે વેજીટેબલ્સ છે ને એ થોડા ભેજવાળા એટલે કે ભીનાશ પડતા થઈ જાય, સાવ ડ્રાય અને કોરા ન લાગે. વધારે ગમે તો વધારે પણ તમે લઈ શકો છો. હવે ઉપરથી ચીઝ છીણી લઈશું. ફ્રેન્કી મસાલો ઉપરથી છાંટી લઈશું. હવે એને ફોલ્ડ કરી લઈશું. આ ફ્રેન્કી મસાલામાં ચાટ મસાલો, થોડો સંચર પાવડર, શેકેલા જીરાનો પાવડર છે, એની સાથે લાલ મરચું પાવડર ઉમેરેલું છે. આ રીતે ફ્રેન્કી મસાલો તૈયાર કરેલો છે. અને જો મોટી રોટલી વણી હશે ને તો તમે સરસ રીતે ફોલ્ડ પણ કરી શકશો ફ્રેન્કીને. ફ્રેન્કી સર્વ કરી લઈશું. એક્સ્ટ્રા સ્પ્રેડ મૂકીશું. હું તો દર વખતે માંગતી હોઉં છું. ચીઝ મકાઈ રોલ ફ્રેન્કી તૈયાર છે, એકદમ ટેસ્ટી બની છે અને તમારા ઘરે હવે તમે ચોક્કસથી બનાવજો. હવે તમે ક્યારે પણ સ્ટ્રીટમાં મળે છે એવી ફ્રેન્કીને મિસ નહીં કરો, તમારા ઘરે ચોક્કસથી સરસ બનશે. આજે આપણે પનીર ટિક્કા બનાવીશું અને એમાં મસ્ત મસાલાનો ચાટ મસાલો ઉપયોગ કરવાના છે. ઓકે, આમ તો મસ્ત મસાલા ભલે નામ નવું છે પણ ઘણા વર્ષોથી છે ને સરસ મજાનો ટેસ્ટ આપણને પીરસતા આવ્યા છે, લગભગ 60 વર્ષથી. સાચી વાત છે, નવા જમાનાની રસોઈ અને પ્રાચીન સ્વાદનું એકદમ પરફેક્ટ ફ્યુઝન છે. યસ,
મસ્ત મસાલા, ખરેખર બહુ જ મસ્ત આવે છે. યસ, તો હવે આજે આપણે એમાંથી બનાવવાના છીએ પનીર ટિક્કા. હા, ટેસ્ટી તો બનવાના જ છે, કારણ કે આપણે મસ્ત મસાલાનો, ચાટ મસાલાનો ઉપયોગ કરી રહ્યા છીએ. પનીર ટિક્કા એવું સ્ટ્રીટ ફૂડ છે, પંજાબ સાઈડનું સ્ટ્રીટ ફૂડ છે, અને હવે તો આપણા ગુજરાતમાં પણ બહુ જ સારા એવા પ્રમાણમાં ખવાતું હોય છે. પણ અત્યારે તે કહ્યું એ પ્રમાણે આપણે એને બહુ જ મિસ કરી રહ્યા છીએ. અને ખાસ કરીને જ્યારે પણ આપણે ઘરે પનીર ટિક્કા બનાવીએ ને, ત્યારે જે પેલી તંદૂરી ઇફેક્ટ આવવી જોઈએ ને, એ નથી આવતી. યસ, અને એ ના આવે એટલે એનો જે સ્વાદ જોઈએ એ પણ આપણે નથી મળતો. તો આજે એ સિક્રેટ આ રસોડે ઓપન થવાની છે. ઓકે, ચલો તો સિક્રેટ ઓપન કરી દો હવે. ચોક્કસ. શરૂ ક્યાંથી કરીએ છીએ? સૌથી પહેલા તો આપણે મેરિનેશન તૈયાર કરીશું. બે મોટી ચમચી ઘટ્ટ દહીં લેવાનું છે, એટલે કે દહીંનો મસ્કો. પાણી નિતારી લીધું છે. હવે એમાં 5 ચમચી ગરમ મસાલો લઈશું, 5 ચમચી શેકેલું જીરું પાવડર લઈશું, 5 ચમચી સંચર પાવડર લઈશું, 5 ચમચી મરી પાવડર લઈશું, 1 ચપટી હિંગ લેવાની છે, 1 ચપટી હળદર ઉમેરીશું અને 1/2 ચમચી લાલ મરચું પાવડર લઈશું. હવે જ્યારે પણ આપણે પનીર ટિક્કાનું મેરિનેશન તૈયાર કરતા હોય ને, ત્યારે આ રીતે બધું મિક્સ કરી અને આની સાથે જ ચણાનો લોટ ઉમેરી લેતા હોય છે. હા, પણ અત્યારે ચણાનો લોટ આમાં નથી ઉમેરવાનો. ઓકે, તો આપણે ઉમેરીશું પાછળથી કે ઉમેરવાના જ નથી? ના ના, ઉમેરીશું, પણ એ અલગ રીતે. ઓકે, આ મિશ્રણને મિક્સ કરી લઈશું. ઘણી વખત કેવું થાય કે જ્યારે આપણે આવી રીતે મેરિનેટ કરવાનું હોય ને, તો પનીર તો મેરિનેટ કરી દઈએ, પણ એના પછી ઘણું બધું મેરિનેશન વધી જતું હોય છે, તો એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આ જ મેરિનેશન જે વધી જાય ને, એમાં તમે વેજીટેબલ ઉમેરી અને સેન્ડવિચ બનાવી શકો છો. એની સેન્ડવિચ પણ બહુ સરસ બને છે. અને પુલાવ જે મેરિનેશન છે એની સાથે વેજીટેબલ તમે સાંતળી લો અને પછી એની અંદર રાઈસ નાખી દો, તો એ પુલાવ પણ બહુ સરસ લાગે. અચ્છા, તો હવે જાણી જોઈને મેરિનેશન થોડું વધારે બનાવવું પડશે. હવે એમાં મસ્ત મસાલાનો ચાટ મસાલો આપણે ઉમેરીશું. હા, હવે 1/2 ચમચી મસ્ત મસાલાનો ચાટ મસાલો લઈશું આપણે. આ મસાલો ઉમેરવાથી પનીર ટિક્કાનો સ્વાદ એકદમ સરસ લાગે છે. મિક્સ કરી લઈએ. આ મેરિનેશનમાં આપણે મસ્ત મસાલાનો ચાટ મસાલો ઉમેર્યો, એના કારણે એનો ટેસ્ટ એકદમ બેલેન્સ આવશે. એનું કારણ છે કે એની અંદર જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને, એ એકદમ એટલા સરસ રીતે મિક્સ કરેલા છે ને, અને એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. એની અંદર મરી પાવડર, પછી આમચૂર પાવડર, હિંગ, મીઠું, જીરું પાવડર, આ બધાનું પરફેક્ટ મિશ્રણ છે અને એના કારણે સ્વાદ એકદમ સરસ આવે છે. અને અત્યારે તો આપણે મેરિનેશનમાં યુઝ કરી રહ્યા છીએ, પણ છાશ મસાલા તરીકે તમે વાપરી શકો છો, ચાટ મસાલા તરીકે તમે ફ્રૂટ પર પણ એડ કરી શકો છો, તો પણ બહુ જ સરસ લાગે છે. અને અત્યારે ખાલી આપણે મસ્ત મસાલાનો ચાટ મસાલો ઉપયોગમાં લઈ રહ્યા છીએ, પણ આ સિવાય પણ બીજા ઘણા બધા મસાલા મળે છે, જેમ કે બિરયાની મસાલો છે, પછી રાજાશાહી ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, છોલે મસાલા, આવી રીતે બહુ જ બધા પ્રકારના અલગ અલગ મસાલા મળે છે. અને એ સિવાય આપણે જે રૂટીનમાં મસાલા વાપરીએ ને, જેમ કે મીઠું, મરચું, હળદર, ધાણા, જીરું, એના પણ આકર્ષક પેકિંગ મળી રહે છે, એટલે એકદમ ઇઝીલી અવેલેબલ છે. ચોક્કસ, આપણા ભારતમાં તો મસ્ત મસાલા ફેમસ છે જ, પણ એની સાથે સાથે યુકેમાં, પછી અમેરિકામાં, દક્ષિણ એશિયામાં, સાઉથ આફ્રિકામાં, બધી જ જગ્યાએ ઝવેરી મસ્ત મસાલા એકદમ પ્રખ્યાત છે અને અવેલેબલ પણ ઈઝીલી છે. યસ, હવે આપણે આમાં આગળ શું કરીએ છીએ? જો મેરિનેશન તો તૈયાર થઈ ગયું છે, હવે એમાં પનીર ઉમેરી લઈશું. અત્યારે મેં 200 ગ્રામ પનીર લીધેલું છે અને આ રીતે એને કટ કરી લીધા છે, ક્યુબમાં કટ કરી લીધું છે. જ્યારે પણ મેરિનેશન સાથે એને મિક્સ કરતા હોય ને, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પનીર જે છે એ તૂટી ન જાય, એટલા માટે પનીરના પીસ થોડા મોટા કરવાના છે અને થોડા જાડા કરવાના છે. હવે આ મિશ્રણને આપણે લગભગ 1/2 કલાક સુધી મેરિનેટ થવા માટે મૂકી દઈશું. મોટાભાગે આપણે શું કરતા હોય છે કે જ્યારે પણ મેરિનેશન કરીએ ત્યારે પનીરની સાથે સાથે વેજીટેબલ પણ મેરિનેટ કરતા હોય છે, એના કારણે વેજીટેબલ સોગી થઈ જાય છે અને જ્યારે એને રોસ્ટ કરીએ ને ત્યારે બહુ જ પોચા પડી જતા હોય છે. પણ અત્યારે આપણે અલગ પદ્ધતિ કરી રહ્યા છીએ. 2 નંગ ટમેટા લેવાના છે,
જેના સીડ્સ કાઢી લીધા છે, એટલે વચ્ચેનો જે ભાગ હોય એ કાઢી લીધો છે, અને એક કેપ્સિકમ લીધેલું છે. હવે આના ઉપર ડ્રાય મસાલા આપણે કરવાના છે. 5 ચમચી શેકેલું જીરું પાવડર, 1/2 ચપટી ગરમ મસાલો લઈશું, 1/2 ચપટી સંચર પાવડર, 1/2 ચપટી મરી પાવડર. હવે આ મિશ્રણમાં મસ્ત મસાલાનો ચાટ મસાલો 5 ચમચી લઈશું. હવે આ મિશ્રણને મિક્સ કરી લઈશું. મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે. વેજીટેબલ અને પનીર એ બંનેનું મિશ્રણ આપણે અલગ કરીએ છીએ, એનું રીઝન એક પણ એક છે કે જો આપણે બંને ભેગા કરીએ ને તો પાણી છૂટે છે, અને એના કારણે જે પનીરનું મેરિનેશન છે ને ઢીલું પડી જાય છે, અને એને શેકીએ ને ત્યારે પાણી નીતરે છે. એટલા માટે અત્યારે આપણે બે વસ્તુ અલગ અલગ કરી રહ્યા છીએ. હા, પનીર મેરિનેટ થઈ ગયા છે. હવે એના ઉપર ચણાનો લોટ છાંટીશું. ઓકે, ઉપરથી છાંટવાનું છે. હા, જેના કારણે ઉપરનું મિશ્રણ છે એ થોડું ડ્રાય થઈ જશે. આમ તો દહીંનો મસ્કો જ લીધો છે, છતાં કદાચ એનું જે થોડું ઘણું મોઇશ્ચર હોય અંદર એ બધું એબ્સોર્બ થઈ જાય. 2-3 ચમચી જેટલો ચણાનો લોટ લઈશું. જો તને લાગે છે ને પેલા કરતા મિશ્રણ થોડું ડ્રાય થઈ ગયું, ખાસું ડ્રાય થઈ ગયું. બસ આને આ જ રીતે રહેવા દેવાનું છે, એકદમ ડ્રાય નહીં થાય, પણ આ રીતે એક સરસ કોટિંગ થઈ જશે. હવે એને આપણે સ્ટીકમાં ભરાવી લઈશું. અત્યારે હું આ રીતે વુડન સ્ટીક લઈ રહી છું, લાકડાની સ્ટીક લઈ રહી છું. હવે લાકડાની સ્ટીક જ્યારે પણ આપણે ઉપયોગ કરતા હોય ત્યારે સૌથી પહેલાં એને પાણીમાં બોળી લેવાની છે, અને બીજું જ્યારે તમે એની અંદર સ્ટીકમાં ભરાવો ને ત્યારે વચ્ચે જરા પણ જગ્યા નથી રાખવાની. જો વચ્ચે જગ્યા રાખશો અને ડાયરેક્ટ ફ્લેમ પર તમે એને શેકશો ને તો જે આ સ્ટીક છે એ તૂટી જશે. ઓકે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલાં વેજીટેબલ લઈશું, કેપ્સિકમ, પછી પનીર લઈશું. હવે એક ટમેટાનો પીસ લઈશું, એક પનીર. હવે આમાં પનીરના પીસ જો થીક નહીં હોય ને તો પણ તમે જ્યારે ભરાવશો ને ત્યારે તૂટી જશે. બહાર આપણને આવી જ રીતે સ્ટીકમાં ભરવીને આપે, અને સાથે જે ચટણી હોય અને મસાલાવાળી ડુંગળી, બહુ જ મજા આવે. આ રીતે સ્ટીક તૈયાર કરી લેવાની છે. આ જ રીતે બીજી સ્ટીક પણ આપણે તૈયાર કરી લઈશું. જ્યારે આપણે વેજીટેબલ ઉપર મેરિનેશન નથી ચડાવતા ને તો સ્ટીકમાં ભરાવવાનું પણ ઇઝી પડે છે, કારણ કે કેપ્સિકમ અને ટમેટા એ જો મેરિનેટ કરીએ ને તો એના ઉપર મેરિનેશન ટકતું નથી અને નીકળી જાય છે, આપણા હાથમાં આવતું જાય છે. એટલા માટે આ રીતે બીજી સ્ટીક પણ તૈયાર થઈ ગઈ છે. બંને સ્ટીક તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને શેકવાનો આવે છે. હવે આપણે તંદૂરી ઇફેક્ટ આપવી છે, બરાબર? ઓવનમાં થઈ શકે છે, માઇક્રોવેવમાં થઈ શકે છે, પણ જો આ બંને વસ્તુ ન હોય તો ગેસ પર કેવી રીતે કરવાનું? એના માટે શું કરવાનું છે? આવો એક કાટલો લેવાનો છે, જે તમારા ઘરમાં હોય જ છે, એને આવી રીતે ગેસ પર મૂકી દેવાનો છે, બરાબર? હવે ફ્લેમ ઓન કરી દેજે, અને જે મેરિનેટ કરેલી સ્ટીક છે એને આપણે અહીંયા મૂકી દઈશું. આ રીતે બંને સ્ટીક મૂકી દેવાની છે અને એને ફરાવતા રહેવાનું છે, જેથી કરીને ફ્લેમ દૂર છે એટલે અડસે પણ ખરી અને એકદમ ઝડપથી બ્લેક પણ નહીં થઈ જાય, અને આપણે જે તંદૂરી ઇફેક્ટ જોઈએ છે એ સરસ મળશે. જો એકદમ સરસ ઇફેક્ટ આવી રહી છે, અને આ મિશ્રણ એકદમ સરસ શેકાઈ પણ જશે અને એની જે ફ્લેવર છે ને એ પણ સરસ રિલીઝ થશે. ઓકે, તો આપણે આને ફાસ્ટ ગેસ પર કરવાનું કે પછી સ્લો? ના, મીડિયમ ફ્લેમ ઉપર કરવાનું છે, કારણ કે ફાસ્ટ ફ્લેમ ઉપર નહીં, ધીમે ધીમે રોસ્ટ થશે ને તો સરસ શેકાઈ જશે અને લોટ પણ શેકાઈ જાય. હા, હવે સર્વ કરી દઈએ. યસ, મસ્ત મજાના પનીર ટિક્કા તૈયાર થઈ ગયા છે. કોઈ કહે નહીં કે તંદૂર વગર આપણે બાર્બેક્યુ કરવું છે. એકદમ ટેમ્પટિંગ એવા સ્ટ્રીટ સ્ટાઇલ પનીર ટિક્કા તૈયાર થઈ ગયા છે.
હવે તમે બાનું ના કાઢતા હો કે મારા ઘરે તંદૂર નથી એટલે પનીર ટિક્કા નહીં બને, એકદમ સરસ રીતે બનશે. અને એમાં સ્પેશિયલ ચટાકો છે મસ્ત મસાલાના, ચાટ મસાલાના. યસ, આજે આપણે એક સરસ મજાની ઉપમા બનાવવાના છે, એકદમ અલગ અને છોકરાઓને એકદમ ભાવે ને એવી. ઘણીવાર એવું હોય કે સાદી ઉપમા આપીએ ને છોકરાઓને તો ના પાડી દે કે ના નથી ખાવી, અંદર લીમડો હોય ને અડદની દાળ ને રાઈ જોઈને ના પાડી દે. એટલે આજે આપણે છોકરાઓને ધ્યાનમાં રાખી અને મોટાઓને પણ ભાવશે જ પણ છોકરાઓ તો ખાઈ જ જાય એવી ફ્લેવર લીધી છે. આજે આપણે પીઝા ઉપમા બનાવવાના છીએ. ઓહો, બાળકોને પીઝાનો ટેસ્ટ ક્યાંક મળી જાય એટલે એ બધી રેસિપીઝ ભાવે. તો પીઝાનો ટેસ્ટ તો છે, તો શું આપણે ચીઝનો પણ એવો જ ઉપયોગ કરવાનો? ચીઝ પણ નાખવાના છીએ અને પીઝાનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. ઓકે, તો ચલો શરૂ કરીએ. ચોક્કસ. બટર લેવાનું છે એક મોટી ચમચી, અને બટર બળી ના જાય એટલા માટે થોડુંક તેલ એડ કરવાનું છે, 1-2 ચમચી જેટલું. તેલ અને બટર ગરમ થઈ ગયું છે, સમારેલી ડુંગળી લેવાની છે 1/2 કપ, એને બરાબર સાંતળી લેવાની છે ગુલાબી રંગની થાય ત્યાં સુધી. ડુંગળી સંતળાઈ ગઈ છે, ગુલાબી રંગની થઈ ગઈ છે, એમાં મેં અત્યારે 1 કપ સોજી લીધી છે, એને શેકી લેવાની છે. અને ઉપમા એક એવો નાસ્તો છે ને કે ફટાફટ થઈ પણ જાય અને અલગ અલગ ફ્લેવર્સમાં પણ બહુ સરસ થાય છે. આ થોડીક બદામી રંગની થાય સોજી ત્યાં સુધી એને શેકવાની છે, બહુ જ બળી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. સોજી થોડીક બદામી રંગની થઈ ગઈ છે અને એની સુગંધ આવવા માંડશે, થોડીક શેકાશે ને એટલે સરસ સુગંધ આવશે એની, એટલે ખ્યાલ આવી જાય કે શેકાઈ ગઈ છે. હવે આમાં અત્યારે ચીલી ફ્લેક્સ એડ કરું છું. હવે આમાં ઓરેગાનો એડ કરીશું 1/2 ચમચી જેટલો. પીઝા સોસ છે એ એડ કરીશું 1-1.5 ચમચી જેટલો. હવે આમાં પાણી એડ કરીશું અને બધું મિક્સ કરી લેવાનું છે. પછી એકથી 1.25 કપ જેટલું પાણી એડ કર્યું છે. મીઠું લઈશું સ્વાદ મુજબ. આ બાફેલી મકાઈ છે એ એડ કરું છું 1/2 કપ જેટલી. ટામેટા છે ઝીણા સમારેલા એ એડ કરું છું 2-3 મોટી ચમચી. અને આ 3 કલરના કેપ્સિકમ છે એ એડ કરું છું સમારેલા, એ પણ 1/2 કપ જેટલા. હવે આ બધું મિક્સ કરી લેવાનું છે. પીઝા સોસ આપણે જે ઉમેર્યો છે આમ પ્રમાણ થોડું એનું ઓછું રાખ્યું છે આપણે, કોઈને વધારે ભાવે તો આપણે એવી રીતે એડજસ્ટ કરીને લઈ શકીએ. હા, લઈ શકાય, વધારે નાખવું હોય તો લઈ શકાય, એનો કલર પણ હજી ડાર્ક આવશે પછી. તમારા મતે એની માઇલ્ડ ફ્લેવર સરસ લાગે છે કે થોડી વધારે ફ્લેવર હોય તો સારી? છોકરાઓ માટે હોય તો માઇલ્ડ અને મોટાને ખાવું હોય તો વધારે લઈ શકાય. આને સરસ મિક્સ કરી દેવાનું છે. આપણે જનરલી ઉપમામાં વઘાર કરીને જ કરતા હોઈએ, લીમડો છે રાઈ છે, પણ આમાં આપણે એવો કોઈ વઘાર નથી કર્યો એટલે છોકરાઓને જોઈને પણ ના ગમે એવું પણ નહીં થાય. અને સોજીનું એક સ્વરૂપ છે એવું તો ખ્યાલ ના જ આવે. હા, ઘણાને એકદમ લચકા પડતી પણ ભાવતી હોય છે તો પાણી થોડુંક વધારે એડ કરી શકાય. આ સરસ મિક્સ થઈ ગયું છે, ગેસ ઓફ કરી દઈશું. પીઝા ઉપમા તૈયાર છે, હવે એને સર્વ કરી લઈશું. આ મેં એક બાઉલ લીધો છે, એને તેલથી ગ્રીસ કરી લીધો છે. એમાં આવી રીતે ઉપમા ભરતું જવાનું છે અને આખો બાઉલ કવર કરી લેવાનો છે અને થોડુંક દબાઈને ભરવાનું છે. આપણે જેમ કપકેક્સ ખાઈએ ને એવી રીતે એના મોલ્ડમાં ભરીને પછી ઉપમા એના મોલ્ડમાં ભરી ઉપર ચીઝ છીણીને એને આપણે બેક કરીએ તો પછી એવી રીતે સર્વ કરી શકાય? કરી શકાય, સરસ લાગે. આવી રીતે આખો બાઉલ ભરી દેવાનો છે અને આવી રીતે દબાઈ દેવાનું છે. આને હું પ્લેટમાં અનમોલ કરું છું આવી રીતે. પીઝા ફ્લેવર આપી છે એટલે ચીઝ તો જોઈશે. યસ,
અને ચીઝ જોઈને બાળકોને ખાવાની ઈચ્છા થઈ જ જશે. આવી રીતે પ્રોસેસ ચીઝ લીધું છે કે છીણી લીધું છે એ ભભરાઈ દઈશું અને ઉપરથી ફરીથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. તો તૈયાર છે સરસ મજાની ગરમા ગરમ પીઝા ઉપમા. પીઝા ઉપમા બનાવવા માટે જોઈશે બટર 1 મોટી ચમચી, તેલ 1-2 ચમચી, સમારેલી ડુંગળી 2 કપ, સોજી 1 કપ, ચીલી ફ્લેક્સ 1/2 ચમચી, ઓરેગાનો 1/2 ચમચી, પીઝા સોસ 1-1.5 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર, બાફેલી મકાઈ 2 કપ, ટામેટા 2-3 મોટી ચમચી, 3 કલરના કેપ્સિકમ 2 કપ. ગાર્નિશિંગ માટે જોઈશે પ્રોસેસ ચીઝ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. પીઝા ઉપમા બનાવવાની રીત. પીઝા ઉપમા બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઈમાં બટર અને તેલ લઈ તે ગરમ થાય એટલે એમાં ડુંગળી ઉમેરી તેને સાતરી લો. હવે તેમાં સોજી ઉમેરી તેને શેકી લો. હવે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પીઝા સોસ અને પાણી ઉમેરી મિક્સ કરી મીઠું, બાફેલી મકાઈ, ટામેટા, 3 કલરના કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી પીઝા ઉપમા તૈયાર કરી લો. હવે તેલથી ગ્રીસ કરેલો બાઉલ લઈ ઉપમાને તેમાં દબાવીને ભરી સર્વિંગ પ્લેટમાં અનમોલ્ડ કરો. હવે તેની ઉપર છીણેલું પ્રોસેસ ચીઝ, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પીઝા ઉપમા. પ્રિયંકા, તો હવે પણ બીજી તમે ઉપમા જ બનાવવાના છો, પણ એ વધારે હેલ્ધી કેવી રીતે બનાવવાના? એમાં છે ને આપણે ઘઉંના ફાડા જે આવે ને એ લેવાના છીએ અને એમાં આપણે બધા મસાલા એડ કરવાના છીએ, એટલે એકદમ સુપર હેલ્ધી કહેવાય એને તો. અને બ્રેકફાસ્ટમાં લો, નાસ્તામાં, સવારના નાસ્તામાં લો ને તો એકદમ હેલ્ધી. અને નાના છોકરાઓ, 4-5 વર્ષના છોકરાઓ હોય છે આવી રીતે, એટલે આપણે ઘઉંના ફાડાની ખીચડી કે એવું બધું બનાવતા હોય પણ ના ભાવતી હોય તો આવી રીતે ઉપમા બનાવીને પણ આપી શકાય. અને બધા શાકભાજી આપણે નાખી દઈએ એટલે શાકભાજી પણ એમના પેટમાં જાય. તો ચલો શરૂ કરીએ. ચોક્કસ. ઘઉંના ફાડા લીધા છે 1/4 કપ જેટલા, એને પાણીમાં પલાળી દેવાના 1-2 કલાક જેવું તો તમારે મિનિમમ પલાળી રાખવાનું છે, એટલે એકદમ સોફ્ટ થઈ જશે, આમ તૂટે એવા થઈ જશે, એટલે એ છે ને કૂક થોડુંક જલ્દી થઈ જાય એટલા માટે. આને એડ કરી દઈશું આપણે. આમાં 1 કપ જેટલું મેં પાણી નાખ્યું છે અને એને કૂક થવા દેવાના છે. તો આખા જે ફાડા હોય એ આમાં લઈ શકીએ આપણે? હા, આખા પણ લઈ શકાય પણ એ કૂક થતાની વાર લાગે અને નાના છોકરાઓને આપવા હોય ને તો આ ફાડા સારા રહે એટલા માટે. આમાં થોડુંક મીઠું નાખી દઉં છું એટલે મીઠાનો અંદર ટેસ્ટ પણ આવી જાય અને સરસ કૂક પણ થઈ જશે. આને બરાબર મિક્સ કરી લીધું છે મીઠું નાખીને. હવે આને ઢાંકી અને કૂક થવા દેવાનું છે. આને 10-12 મિનિટ જેવું રાખવાનું છે તો સરસ કૂક થઈ જશે. વચ્ચે એકાદ વાર જોઈ લેવાનું, જો કૂક થઈ ગયા હોય તો ગેસ બંધ કરી દેવાનું છે. હા, ફાડા કૂક થાય ત્યાં સુધીમાં આપણે જે શાકભાજી છે એને સોતે કરવાના છે તો એ કરી લઈશું. 2 મોટી ચમચી ઘી લઉં છું, એમાં રઈ એડ કરીશું 5 ચમચી જેટલી. રઈ તતડી ગઈ છે, હવે એમાં અડદની દાળ એડ કરીશું 1 મોટી ચમચી અને સહેજ શેકી લેવાની છે. લીલા મરચા છે, 1 લીલું મરચું છે સમારેલું, એ એડ કરું છું. મીઠો લીમડો છે એ એડ કરું છું. સમારેલી ડુંગળી છે 1/2 કપ, એ એડ કરું છું. એને બરાબર સાંતળી લેવાની છે. હા, આમાં તો આપણે જે નોર્મલ ઉપમા બનાવતા હોય એ આગળની પ્રોસેસ સેમ એ જ છે, ખાલી આપણે ફાડા ઉમેરીશું. હા, ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી રહેવાની. ડુંગળી સંતળાઈ ગઈ છે, હવે આ ઝીણા સમારેલા ગાજર લીધા છે એ એડ કરું છું 2-3 ચમચી જેટલા. ગાજરને પણ થોડા સાંતળી લેવાના છે. ફાડાની ખીચડી કેવું કે રૂટીનમાં બધા બનાવતા જ હોય, ફાડાની સાથે ચોખાનો ઉપયોગ કરીને કે પછી પાલક ફાડાની ખીચડી પણ બહુ સરસ બનતી હોય, પણ આવી રીતે ફાડાનો ઉપયોગ કરીને ઉપમા નાસ્તામાં બનાવી શકીએ એ સારો આઈડિયા કહેવાય. હા, અને ફાડા એકદમ હેલ્ધી કહેવાય, ફાઈબર ભરપૂર હોય, કાર્બોહાઈડ્રેટ્સ હોય, એટલે છોકરાઓને નાસ્તામાં ચાલે છે. ગાજર થોડા કાચા પાકા થઈ જાય ત્યાં સુધી એને સોતે કરવાના છે. બાફેલા વટાણા લીધા છે એ એડ કરું છું 2 કપ જેટલા. કેપ્સિકમ છે ઝીણા સમારેલા, એ એડ કરું છું. કેપ્સિકમ પણ 2 કપ જેટલા લીધા છે.
ઝીણા સમારેલા ટામેટા છે એ એડ કરું છું, પા કપ જેટલા. આમાં સેજ અત્યારે મીઠું એડ કરું છું. અને આ શાકભાજી એકદમ ચડાવવાના નથી, નહીં તો પછી પાણી છૂટવા માંડશે કેપ્સિકમમાંથી ને એમાંથી, એટલે અધકચરા હોય ને એવા જ રાખવાના છે, એટલે એનો ટેસ્ટ સરસ આવશે, ખાવામાં સારો લાગે, ક્રન્ચીનેસ લાગશે. આ બધું સરસ સોતે થઈ ગયું છે, ગેસ ઓફ કરી દઈશું. શાકભાજી સોતે થઈ ગયા છે, હવે ફાડા જોઈ લઈશું એકવાર. સરસ કૂક થઈ ગયા છે. એકવાર આવી રીતે હાથથી ચેક કરી જોવાના, એકદમ સોફ્ટલી દબાઈ જશે એટલે સમજી લેવાનું કે કૂક થઈ ગયા છે. હવે આપણે જે શાકભાજી સોતે કર્યા એ આમાં એડ કરી દઈશું અને બીજા મસાલા એડ કરીશું. આવી જ રીતે ઓટ્સ ઉપમા, ઓટ્સ અને શાકભાજીની ઉપમા પણ બહુ સરસ લાગે, એ પણ એકદમ હેલ્ધી કહેવાય. આને બધું મિક્સ કરી લઈશું. જો એકદમ કલરફુલ ઉપમા થઈ ગઈ, આમાં બાફેલી મકાઈ નાખવી હોય તો પણ નાખી શકાય. મીઠું લઈશું, પહેલાં પણ આપણે થોડુંક મીઠું નાખ્યું છે એટલે એ રીતે લેવાનું છે. લાલ મરચું લઈશું 1/2 ચમચી, 5 ચમચી હળદર અને 5 ચમચી જેટલો ગરમ મસાલો. આ ના નાખવો હોય તો પણ ચાલે, સ્વાદ માટે નાખવો હોય તો પણ વાંધો નથી. 1 ચમચી લીંબુનો રસ, વધારે જો ખાટું ભાવતું હોય તો એ વધારે લઈ શકાય. આ બધું મિક્સ કરી લઈશું અને આ થોડીક આવી કોરી જ રહેશે ઉપમા, કારણ કે ફાડા છે. આપણે નોર્મલ જે ઉપમા લસલસથી કરવા છે એવું આમાં નહીં કરે, ના આમાં નહીં થાય, કારણ કે ફાડા આપણે પલાળીને લીધા હતા અને જે કૂક કર્યા એમાં જેટલું પાણી સમાવાનું હતું એ સમાઈ ગયું છે, એટલે એકદમ કલર આવી ગયો છે સરસ. છોકરાઓને આપવું હોય તો લીલા મરચા ને લાલ મરચું નાખતી વખતે થોડું ધ્યાન રાખવાનું. આ સરસ કૂક થઈ ગયું છે, ગેસ ઓફ કરી દઈશું. લીલા ધાણા છે સમારેલા એ એડ કરી દઈશું. બાળકોને જેટલી કલરફુલ વસ્તુઓ આપીએ ને એટલું એમને ખાવાનું આમ મન થાય. હા, છોકરાઓને કેવું હોય કે જોઈને ખાવાનું મન થાય ને તો પછી ખાઈ લે. ફાડાની ઉપમા તૈયાર છે, હવે એને સર્વ કરી લઈશું. ઉપરથી ફરીથી થોડા ધાણા ભભરાઈ દઈશું. તો તૈયાર છે સરસ મજાની અને એકદમ હેલ્ધી એવી ફાડા ઉપમા. યસ.